नमस्कार मित्रों, आप सर्वे साथीओनू आपणी यूट्यूब चैनल में फरी एक वक्त दिलथी स्वागत छे। आजना ताजा अने अगत्यना समाचार जाणीशुं ए पहेला आप जो मित्रों चैनल में नवा हो तो खास आपणी चैनल ने सब्सक्राइब करी लेजो, कारण के रोजना ताजा अगत्यना समाचार अमे तमने पहोंचाड़ता रहेशुं। वीडियो पसंद आवे तो लाइक करजो अने तमारा मित्रों फेसबुक अने इंस्टाग्राम नी अंदर वधु ने वधु शेर करजो। सौथी पहला राज्य में पाटीदार आंदोलन फरी एक बार सक्रिय थे। तेमणे राज्य सरकार ने पत्र लखीने चीमकी आपी है कि अनामत आंदोलन मुद्दे पाटीदार प्रश्न नहीं उकेलाय तो राज्य में फरीवार आंदोलन थशे। पासनी मांगणी है कि अनामत आंदोलन वक्त पुलिस फायरिंग में मारा गया पाटीदारों ने परिवारों ने आपेलू सरकारी नौकरी वचन पूर्ण करो, आंदोलन वक्त थे पुलिस केसों ताकीदे पाची खेंची लेवामां आवे। त्यारबाद बात करिए तो गुजरात शिक्षण बोर्डे धोरण 10-12 बोर्ड की परीक्षा समयसर मार्च में लेवामां आवशे, परंतु बोर्ड की परीक्षा फॉर्म दिवाळी वेकेशन बाद भरावानुं शुरू थशे। हजु स्कूलों में ऑनलाइन और ऑफलाइन बने रीते शिक्षण चाली रही है, तेमज आज की 18 तारीख की प्रथम सत्रांत परीक्षा शुरू थी है। त्यारबाद बीजे महत्व की बात करिए कि हजू कोषना घटाड़ा अंगे सरकार कोईपण प्रकार निर्णय लेवामां आव्यो नथी। त्यारबाद पेट्रोल डीजल ने लईने छेल्ला 4 दिवस की पेट्रोल डीजल में भाव वधघट थतो, आज पेट्रोल भाव में कोईपण वधारो घटाड़ो थयो नथी, तेना भाव में स्थिरता जोवा मळी छे। त्यारबाद पेट्रोल डीजल वधता भाव की मोंघवारी ने मार सहन करी प्रजाने वधु एक फटको सहन करवानो वारो आव्यो छे। अदाणीए सीएनजी भाव में प्रति लीटर 1.5 नो वधारो कर्यो, ज्यारे गुजरात गैस कंपनीए सीएनजी में 2.68 और पीएनजी भाव में 1.35 વધારો કર્યો જોવા મળ્યો છે। ત્યારબાદ ઈદે મિલાદની ઉજવણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, સરકારે પહેલાની ગાઈડલાઈનમાં સુધારો કર્યો, જોકે ઈદનું જુલાસ મોહલ્લા પૂરતું મર્યાદિત હશે તો 400 લોકોને ભાગ લઈ શકશે, જોકે આ સાથે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે। જો સ્થાનિક વિસ્તારમાં એકથી વધુ જગ્યાએ જુલુસ ફરવાનું હશે તો 15 લોકોની મર્યાદાને લાગુ પાડશે। ત્યારબાદ નરેન્દ્ર મોદીને લઈને મહત્વના સમાચાર, આજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાશે। આ બેઠકમાં બીજેપીની ચૂંટણી તૈયારી ભાગરૂપે જોગવાઈ રહી છે। બેઠકમાં પીએમ મોદી પાર્ટીના તમામ રાષ્ટ્રીય પદાધિકારી અને મોરચા પ્રમુખો સરકારની સિદ્ધિઓ, ચૂંટણીના મુદ્દા અને રણનીતિ અંગે ગુરુમંત્ર આપશે એવું પણ જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો લખીમપુર હિંસાના કેસમાં સંયુક્ત કિસાન મોરચાનું આજે સવારે 10 સાંજ 6 વાગ્યા સુધી દેશભરમાં રેલ રોકો આંદોલન ચાલી રહ્યું છે। સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લામાં જોવા મળી રહી છે। ખેડૂતોએ મુઝફ્ફરને રેલવે ટ્રેક જામ કર્યો છે, આ કારણે અનેક ગાડીઓ મોડી ચાલી રહી છે। આ તરફ ગાઝિયાબાદમાં પણ ખેડૂતોએ ટ્રેનો રોકી છે, અમૃતસરમાં રેલવે ટ્રેક પર ખેડૂતો બેઠા છે, યુપીમાં 4 ટ્રેનોના રૂટ બદલવામાં પણ આવ્યા છે। ત્યારબાદ બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે। જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળામાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે અને કહ્યું છે પવનવાહક નક્ષત્ર યોગને લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે, જેની અસર નવેમ્બર ડિસેમ્બરમાં જોવા મળશે। આમ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ત્યારબાદ મુખ્ય સમાચારો પર એક નજર કરીએ, કેરળમાં આજે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ, એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરી અને 49 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં કલ્યાણની અણધારી જેલમાં 20 કેદીઓ પોઝિટિવ આવ્યા, થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ઉત્તરાખંડમાં ભારે વરસાદ, અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તૈયારી અંગે પૂછપરછ કરવામાં આવી, તેમજ પંજાબ અને હરિયાણામાં 130 સ્થળોએ ખેડૂત આંદોલન પ્રભાવિત થયું, 50 ટ્રેનો સંચાલિત પ્રભાવિત કરવામાં આવી।